નમસ્કાર. 15 જૂન, શ્યામ સાધુ. પ્રયોગશીલ ગુજરાતી ગઝલ કવિતાના કવિ શ્યામળદાસ સોલંકીનો જન્મ તારીખ 15 જૂન 1941ના રોજ જૂનાગઢમાં થયો હતો. પિતાનું નિધન થતાં શ્યામ મેટ્રિકથી આગળ ભણી ન શક્યા. તેમણે જૂનાગઢની નગરપાલિકામાં સભ્યપદ તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન પદની ખુરશી પણ શોભાવી હતી. તેમના કાવ્ય સંગ્રહો યાયાવરી, થોડા બીજા ઇન્દ્રધનુષ અને આત્મકથાના પાના શ્યામને ગુજરાતી ગઝલના ઇતિહાસમાં પોતિકું સ્થાન અપાવે છે. ખાલી ખખડતા બોદા એવા શબ્દને મુકાબલે અર્થસભર શબ્દની મહત્તા સ્થાપતા આ શાયર પોતાની ફળવતી ભાષાનો મહિમાગાન પણ આગવા અંદાજ સાથે કરે છે. ગઝલની આંતરિક સમૃદ્ધિને પરિણામે તેઓ પ્રતિષ્ઠા પામે છે, તેમજ પ્રયોગશીલ ગઝલ કવિતાનું મૂલ્યવાન પ્રકરણ બની રહે છે. ઈસવીસન 2001માં એક મોડી રાત્રિએ શ્વાસના રસ્તા પૂરા થયાના અહેસાસ સાથે મૃત્યુના દ્વાર ખોલવાની તૈયારી દાખવતા સાધુ પોતાના અક્ષર દેહને સૌ શ્ર હૃદયમાં વહેંચીને ક્ષર દેહે આપણી વચ્ચેથી વિદાય થયા. શ્યામ સાધુના નિધનથી ગઝલનો મહેકભેરો રંગ જાણે કે ઝાંખો પડી ગયો. તેમના જ એક શેરમાં નગર જીવનનો વાસ તેમજ પ્રવાસ ભોળા ભલા આત્માને વિષમ અને વિચિત્ર પ્રતીત થતો જણાય છે. ઓ નગરજનો, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?